મહીસાગર જિલ્લામાં આવેલા સંતરામપુર તાલુકાના ખેડાપા ગામે આવેલા તળાયા ફળિયામાં વીજળીનું કામ કરતા અને સંતરામપુર એમજી વીજીએલમાં ફરજ બજાવતા હેલ્પરનું ઇલેક્ટ્રોનિક થાંભલા ઉપર શોર્ટ લાગતા ઘટના સ્થળે મોત થતા સમગ્ર પંથકમાં તીવ્ર રોષની લાગણી પસરી ગઈ હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ મહીસાગર જિલ્લાના સંતરામપુર એમજીવીસીએલ સબ ડિવિઝનમાં આવેલ ખેડાપા ગામે તરાયા ફારિયામાં જેઈબીના કર્મચારી પટેલિયા હરિભાઈ પ્રતાપભાઈ પોતાની ફરજ દરમિયાન 33 કેવીની એચટી લાઇન પર કામ કરતા હોય કોઈ કારણસર કરંટ લાગતા તેમનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું છે. ગામ લોકોના કહેવા મુજબ 2 વાગે પોલ કરંટ લાગવાથી લટકી ગયેલ, રાતના 7:30 વાગે પણ પોલ પર જ હતા. સમાચાર કરતા પણ જીઈબીનો સ્ટાફ તેમજ જવાબદાર વ્યક્તિ એટલે કે સાહેબ લોકો તે જગ્યાએ આવેલા ન હતા એ ખરેખર કેટલે અંશે વ્યાજબી ગણાય. 5 થી 6 કલાક ત્યાં સુધી તે જગ્યા ઉપર એમજીવીસીએલ કોઈ અધિકારી ત્યાં આવી શક્યા નથી. આટલા કલાકો સુધી કોઈ સ્ટાફના લોકો એક લાઇન મને પોલ પર લટકી રહેલ છે, છતાં પણ પોતાની ખુરશી છોડી શક્યા નથી, તે સ્થળની મુલાકાત લીધી નથી. ગામના લોકો ત્યાં હાજર હતા, છતાં પણ મરણ જનાર વ્યક્તિની બોડીનું પોસ્ટમોર્ટમ થયેલ નથી ને જવાબદારી વ્યક્તિ સામે કોઈ પણ પગલાં લીધેલ નથી. ન્યાયની માંગણી સાથે ગ્રામજનો જીઈબી ઓફિસ સંતરામપુર ખાતે ધારણા પર ઉતરેલા છે. આ લખાય છે ત્યારે સંતરામપુર એમજીવીસીએલના જવાબદાર અધિકારીઓ મીડિયા સમક્ષ કંઈ પણ બોલવા તૈયાર નથી, તેમજ મરણ જનાર વ્યક્તિ જે કે જે પોતાની ફરજ બજાવતા શોર્ટ લાગતા મોતને ભેટ્યા છે તે બાબતે વિરોધ પક્ષ તેમજ સત્તાધારી પક્ષના જવાબદાર નેતાઓ પણ જાણે મોઢા માગમાં આવ્યા હોય તેવી ચપટીકી સેવી દીધી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે પોલીસ આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરે તેવી સમગ્ર ગ્રામજનોએ માંગણી કરી છે. આ બનાવ સંદર્ભે સંતરામપુર પોલીસ મરણ જનાર હીરાભાઈ પટેલિયા ઉંમર વર્ષ 42નું, ભાઈ માનસિંહ પ્રતાપભાઈ પટેલિયાની ફરિયાદના આધારે સીઆરપીસી કલમ 174 મુજબ ગુનો દાખલ કર્યો છે. અમીન કોઠારી, ZSTV મહીસાગર.